ઓનલાઈન બેન્કિંગ સાથે વસ્તુઓ કેટલી સરળ બની ગઈ છે ખાસ કરીને યુપીઆઈ પેમેન્ટ સાથે સેકન્ડોમાં ટ્રાન્ઝેક્શનનો યુગ આવી ગયો છે એક સરળ ક્યુઆર કોડ સ્કેન અથવા તો લિંક પર ક્લિક કરીને ચૂકવણી કરી પરંતુ આટલી બધી સુવિધાઓ વચ્ચે પણ ક્યાંક એક બે ભૂલો થાય તે સ્વાભાવિક છે જેમ કે ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો પાછા આવશે કે કેમ હા પાછા આવી શકે છે એ પૈસા કેવી રીતે પાછા આવશે તેના પર જ આજે આપણે વાત કરીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે હું છું નિધિ યુપીઆઈ એકાઉન્ટ નંબર ખોટો છે તમને ખબર નથી પૈસા ટ્રાન્સફર કર્યા પણ જેને મળવા જોઈએ તેને ન મળ્યા તો હવે તમે શું કરી શકો ગભરાશો નહીં તમારી પાસે રિફંડ મેળવવાનો વિકલ્પ છે તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો જો ખોટા પૈસા ખાતામાં મોકલવામાં આવે તો શું કરવું તેની વાત કરીએ સૌપ્રથમ જો તમે પેટીએમ જીપે ફોન જેવી એપ પર ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તમે એપમાં ગ્રાહક સેવા પર જઈને સહાયતા માટે પૂછી શકો છો તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી શકો છો તમારા ફોન પર પૈસા કાપવામાં આવ્યા છે તે મેસેજ તમારે સેવ કરવો પડશે આ મેસેજમાં જે વિગતો છે તે રિફંડ માટે ખૂબ જ જરૂરી સાબિત થાય છે આરબીઆઈએ તેની માર્ગદર્શિકામાં કહ્યું છે કે ખોટા ખાતામાં પૈસા મોકલવાના કિસ્સામાં તમે બાજુમાં દર્શાવેલી સાઇટ પર જઈને ફરિયાદ કરી શકો છો આ માટે તમારે બેંકમાં એક એપ્લિકેશન પણ મૂકવી પડશે જેમાં તમારી બેંકની વિગતો સાથે તમારે જે ખાતામાં પૈસા ગયા છે તેનો નંબર પણ દાખલ કરવો પડશે કાયદાકીય ફરિયાદ પણ આ મામલે નોંધાવી શકાય છે ધારો કે તમને ખબર છે કે ખોટો લાભાર્થી કોણ છે અને તે પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યો છે તો તો તમે એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને તેની સામે ફરિયાદ પણ કરી શકો છો પણ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા વેબસાઇટ પર ફરિયાદ આખરે કેવી રીતે કરવી સૌથી પહેલાં એનપીસીઆઈની વેબસાઇટ પર જાઓ અહીં ડિસ્પ્યુટ રિડ્રેસલ મિકેનિઝમ સુધી નીચે સ્ક્રોલ કરો નીચે તમને ટ્રાન્ઝેક્શન ટેબ દેખાશે તેને વિસ્તૃત કરો અહીં તમારે ટ્રાન્ઝેક્શન નેચર ઇશ્યુ ટ્રાન્ઝેક્શન આઈડી બેંક રકમ ટ્રાન્ઝેક્શનની તારીખ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવી વિગતો દાખલ કરવાની રહેશે તમારું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ મૂકો અને સબમિટ પર ક્લિક કરો યુપીઆઈ અને નેટ બેન્કિંગ કર્યા પછી તમારા સ્માર્ટફોન પર મેસેજ આવે છે મળેલા મેસેજને ક્યારેય ડિલીટ ન કરો આ મેસેજમાં પીપીબીએલ નંબર છે જે તમને પૈસા રિફંડ મેળવવા માટે જરૂર પડી શકે છે તો આ રીતે તમે તમારા પૈસા પરત મેળવી શકો છો આવી જ ઇન્ફોર્મેટીવ ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પેજ સાથે નમસ્કાર